હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું વરસાદ માટે ઘરે જ લારી જેવા એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મગની દાળના દાળવડા. જો આ દાળવડા મળી જાય તો બીજું કંઈ ના જોઈએ. ના ઈનો કે ના સોડાનો ઉપયોગ કર્યા વગર જ આપણે આજે આ દાળવડા બનાવીને રેડી કરીશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં. જો તમને મારી રેસીપીઓ ગમે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઘંટી જરૂરથી દબાવી લેજો. તો અહીંયા મેં એક વાટકી ફોતરાવાળી મગની દાળ લીધી છે. તેને એક મોટા વાસણમાં નાખી જ્યાં સુધી પાણી ક્લિયર ના થાય ત્યાં સુધી ધોઈ લઈશું. અને ત્યાર પછી મગની દાળ ડૂબે તેટલું પાણી ભરીને 2-3 કલાક જેટલું પલાળીને સાઈડ પર મૂકી દઈશું. જો તમારી પાસે વધારે ટાઈમ ના હોય તો તમે ગરમ પાણીમાં 1/2 કલાક પણ તેને પલાળી શકો છો. અને જો તમારી પાસે આ મગની દાળ ના હોય તો તમે ફોતરા વગરની પણ મગની દાળ લઈ શકો છો. તો અહીંયા 3 કલાક જેવું થઈ ગયું છે, તો તેનું બધું જ પાણી કાઢી લીધું છે અને તેને મિક્સર જારમાં નાખી દીધી છે. અને થોડી દાળ મેં બચાવીને રાખી છે. એકદમ સરસ પાણી નાખ્યા વગર પીસી લઈશું દાળને. તો અહીંયા મેં એકદમ સ્મૂથ દાળ પીસી લીધી છે. પાણીનો બિલકુલ અહીંયા મેં ઉપયોગ નથી કર્યો દાળને પીસવામાં. તો બસ આ જ રીતની દાળ થોડી કરકરી પીસીને રેડી કરવાની છે. તો અહીંયા મેં બધી જ દાળને એક બાઉલમાં કાઢી લીધી છે અને હવે તેને 5-6 મિનિટ જેવું એક જ દિશામાં ફેંટી લેવાનું છે. આ પ્રોસેસથી દાળમાં ઈનો કે સોડા નાખવાની બિલકુલ જરૂર નહીં પડે. તો તેને એકદમ સારી રીતે એક જ દિશામાં ફેંટી લેવાનું છે. તો અહીંયા મેં એકદમ સરસ ફેંટી લીધું છે અને તમે જોઈ શકો છો કે કલર પણ ચેન્જ થઈ ગયો છે. અને અહીંયા એક વાટકીમાં પાણી લઈ લેવાનું છે અને તેની અંદર થોડું બેટર નાખી દેવાનું છે. જો પાણીની ઉપર બેટર તળે તો આપણે એકદમ કમ્પ્લીટ ફેટ્યું છે બેટરને, અને જો પાણીમાં તળે નહીં તો તમારે થોડું વધારે બેટરને ફેટી લેવાનું છે. અને જે થોડી દાળ બચાવેલી હતી તેને પણ એડ કરી દઈશું. તેની સાથે અહીંયા મેં લસણ એડ કર્યું છે એકદમ ઝીણું સમારીને. તેની સાથે લીલા મરચાં પણ એડ કર્યા છે અને તાજા ધાણા એડ કર્યા છે. અધકચરા વાટેલા મરી એડ કર્યા છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને મેં અહીંયા એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે. તો બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મેં દાળ પીસતી વખતે તેના જે ફોતરા આવે તે બિલકુલ નથી કાઢ્યા. તમે તેને કાઢી પણ શકો છો, મેં રહેવા દીધા છે. તો બધા જ મસાલાને એકદમ સારી રીતે દાળ સાથે મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ મસાલા મિક્સ થઈ ગયા છે. તો અહીંયા તેલ ગરમ થવા માટે મેં પહેલેથી જ મૂકી દીધું હતું. તો હવે તેની અંદર નાના નાના વડા આ રીતે ડ્રોપ કરવાના છે અને તેને એકદમ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. તો પહેલા અહીંયા મેં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી છે અને વડા ડ્રોપ કર્યા પછી મીડિયમ કરી દીધી છે. તો જેટલા એકવારમાં આવે કડાઈમાં એટલા વડા એડ કરીશું. જેમ જેમ વડા ફ્રાય થશે તેમ તેમ એકદમ ક્રિસ્પી બનીને રેડી થશે. તો જ્યાં સુધી ગોલ્ડન થાય ત્યાં સુધી એકદમ સરસ ફ્રાય કરી લઈશું વડાને. તો આ જે દાળ વડા છે એકદમ આસાનીથી ઘરે જ રેડી થાય છે અને વધારે મહેનત પણ નથી લાગતી અને બહાર જેવા જ એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે. તો આ દાળ વડાને તમે ડુંગળી સાથે, મરચા સાથે કે ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ સરસ લાગે છે. તો એકદમ સરસ ઉપરથી ગોલ્ડન કલર પણ આવી ગયો છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો હવે તેને આપણે બહાર કાઢી લઈશું.
તો એકદમ આસાનીથી ઘરે જ એકદમ ક્રિસ્પી દાલવડા બનીને રેડી થાય છે। તો હવે તેને આપણે સર્વ કરી લઈએ। તો ઇનો કે સોડાનો ઉપયોગ કર્યા વગર જ એકદમ ક્રિસ્પી દાલવડા ઘરે જ બનાવીને રેડી કર્યા છે। તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા, અને તમે વિડીયો જરૂરથી શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં। અને આ રેસીપી ટ્રાય કર્યા પછી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી, અને આ દાલવડાને તમે ડુંગળી સાથે, ફ્રાય મરચા સાથે, ટોમેટો કેચઅપ સાથે કે એમ પણ ખાઈ શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો। વરસાદની આ મોસમમાં ખૂબ જ સરસ એકદમ ટેસ્ટી દાલવડા ઘરે જ બનાવો। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર।